નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્મા ન્યૂઝ નિર્મા ન્યૂઝ ની વિશેષ અજવાત એવા શતરંજ માં આપનું સ્વાગત છે હું ચૂકું છું દર્શક મિત્રો આજે શતરંજ અંદર ચર્ચાનો મુદ્દો છે જે રીત આ શુક્રવારનો ઐતિહાસિક દિવસ દર્શક મિત્રો લોકસભા ની અંદર જે રીતની આ ચર્ચા ચાલી બાર કલાક જેટલી આ મેરાથોન દર્શક મિત્રો અવિશ્વાસની દરખાસ્ત અત્યારની સરકાર ઉપર લાવવામાં આવી હતી અત્યારની કેન્દ્ર સરકાર ઉપર મોદી સરકાર ઉપર આ અવિશ્વાસની દરખાસ્ત અને જરૂરથી ક્યાંક સાબિત તો થઈ ગઈ છે કે અવિશ્વાસ નથી સરકાર

પૂરેપૂરી રીતે ચર્ચા થઈ દર્શક મિત્રો અને એ જે ચર્ચાઓ પણ આપણે કરવી છે એનું વિશ્લેષણ પણ કરવું છે તે માટે જ આપણી સાથે વિશ્લેષક જોડાઈ ગયા છે કે જેઓ સારી રીતે વિશ્લેષણ કરી શકીએ અને જે આ ઐતિહાસિક મુદ્દો બનવા પામ્યો હતો જે ગઈકાલનો હતો પંદર વર્ષની અંદર ઐતિહાસિક આ ઘટના બનવા પામી હતી અવિશ્વાસની દરખાસ્તથી વિશેષ ચર્ચા કરવી છે તે માટે આપણી સાથે સ્વાગત છે ડોક્ટર શિરેશ કાસીકર કે જેવો રાજકીય વિશ્લેષક છે અને મહેશ ભંડિયા કે જેવું રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન મહેશભાઈ આપને પૂછું છું કે જે રીતનો આ પંદર વર્ષની અંદર અવિશ્વાસની દરખાસ્ત સામે આવી હતી અને ચાર વર્ષની અંદર સૌથી પહેલાં અત્યારની જે સરકાર છે તેમની સામે આ અવિશ્વાસની દરખાસ્ત એવું નથી કે આપણા ઇતિહાસની અંદર આ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત હોય ઘણી વખત આપણે જોઈ છે કે કોંગ્રેસ સરકાર હતી તે વખતે પણ અવિશ્વાસની દરખાસ્ત સામે આવી હતી ઇન્દિરા ગાંધીની સામે તો પંદર વખત આ અવિશ્વાસની દરખાસ્ત સામે આવી જે રીતની ગઈકાલની આપણે ઘટના જોઈએ તો સૌથી પહેલાં આખી આ ઘટનાને લઈને આપ શું કહેવા માગું છું એટલે કુશલ વાત સાચી છે તમારી કે પહેલેથી ખબર તો હતી જ કે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર નથી થવાની વિપક્ષને પણ ખબર હતી શાસક પક્ષને પણ ખબર હતી પણ માત્ર ને માત્ર ચર્ચા થાય અને મુદ્દા બધા આવે એટલા માટે વિપક્ષનો એક આગ્રહ હતો હવે શાસક પક્ષે ગઈ વખતે જે સત્ર હતું એમાં કોઈને કોઈ રીતે ટાળેલું ધમાલ થઈ બીજેપી ના લોકો વિરોધ કરતા હતા પીડીપી નાય કરતા હતા અને કોંગ્રેસ કોંગ્રેસના કરતા હતા હોબાળો હોબાળો થયો અને અવિશ્વાસની દરખાસ્ત ના આવી શકે અને આ વખતે બહુ સરળતાથી આવી ગઈ વિપક્ષે પણ તોફાન ના કર્યું હંગામો ના કર્યો અને સુમિત્રા મહાજને પણ એટલી સરળતાથી મૂકી દીધી અને ચર્ચા પણ તાત્કાલિક આપી દીધી એટલે એમાં બે કારણ છે વિપક્ષને ચર્ચા જોઈતી હતી એટલે બધા મુદ્દા આવે કારણ કે આમ બોલવાની તક નથી મળતી બહુ અને પ્રધાનમંત્રીની અવેલેબિલિટી નથી હોતી એટલે એમની સામે બોલી શકાય એક મુદ્દો હતો ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું હશે કદાચ કે ભાઈ આ બધા મુદ્દાઓ જો અત્યારે ચર્ચાઈ જાય તો પછીના જે બિલો મૂકવા છે એ એ એ સરળતાથી મૂકી શકાય છે કે પછી વિપક્ષ જોડે બહુ મુદ્દા નહીં હોય બોલવા માટેના કે બધા મુદ્દા બોલાઈ ગયા છે આવું હોઈ શકે અને એટલા માટે કદાચ વિપક્ષની આ તૈયારી હોય અને શાસક પક્ષનો આવો ઈરાદો હોય અને એટલે કાલે જે મેરાથોન ચાલી અને અલ્ટિમેટલી જે નક્કી જ રિઝલ્ટ હતું એ પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત ફેંકી ગઈ શિરીષભાઈ આપનું શું મંતવ્ય છે આખી આ જે રીતે બાર કલાકની મેરાથોન છે એ વિશે આપણે મહેશભાઈની વાત સાથે હું આંશિક સહમત છું કે સમગ્ર ઘટનાક્રમ જે છે એ એટલા માટે જ આખો તૈયાર થયેલો હતો કે ચર્ચાઓ થાય ખાસ કરીને વિરોધ પક્ષ એના પર ચર્ચા માગતો હતો અને એ શાસક પક્ષને ભીસમાં લેવાની એની તૈયારી હતી પણ એમાં એક ગડબડ થઈ ગઈ એનું જે પોલિટિકલ ટાઈમિંગ જે છે એ ખોટું હતું જનરલી એવું થતું હોય છે કે તમારે સરકારને ભીસમાં લેવી હોય તો આખું સત્ર તમારે કદાચ ચાલવા નથી દેવું અથવા સરકારને ભીસમાં લેવી છે તો તમે સરકાર ઉપર ચર્ચાઓ દરમિયાન આક્ષેપો કરો સરકારને બોલવા ન દો સડકો ઉપર ઉતરી આવો અને પછી સત્ર પૂરું થતાં થતાં તમે અવિશ્વાસની દરખાસ્ત કરો એટલે સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં માહોલ તમારો બની ગયો હોય અને તમે દરખાસ્ત કરો પછી ફરી પાછી એના પર બધી ચર્ચાઓ થાય તમારે જે મુદ્દાઓ કેવા છે એના ઉપર સરકાર જવાબ આપે અને સત્ર પૂરું થાય એક માહોલ જે છે એ બની જાય કે વિરોધ પક્ષ છે આ વખતે ખૂબ આક્રમક હતો અને એની પૂર્ણાહુતિ પણ આક્રમક રીતે થઈ પણ એને બદલે શરૂઆતમાં જ અવિશ્વાસની દરખાસ્ત માગી લીધી મહેશભાઈ કહ્યું હવે એની પાસે વિરોધ પક્ષ પાસે બહુ ચર્ચવા માટેના વધારે મોટા મુદ્દા નથી કારણ કે કોંગ્રેસના નેતાએ કાલે બધી જ મોટાભાગની બાબતો પર આક્ષેપો જે કંઈ કરવાના હતા સરકાર ઉપર એ કરી દીધા છે એટલે હવે આવનારા સમયમાં સરકારને પોતાના બિલો પસાર કરવામાં કદાચ વધારે સરળતા રહેશે અને વિપક્ષોને પણ વારંવાર જે આક્રમકતાનો જે મુદ્દો જે છે એ કદાચ નહીં મળે એ વાત બરાબર છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પહેલાંનું ક્યાંક ટ્રેલર જોવા મળ્યું હોય મહેશભાઈ એવું તેવું લાગ્યું વિપક્ષ દ્વારા બહુમતી તો સાબિત ન કરી શક્યા પરંતુ જે પણ મુદ્દાઓ છે તેમણે આવરી લીધા પરંતુ ક્યાંક પગ ઉપર કુહાડો મારે હોય વિપક્ષ તરફથી એવું લાગી રહ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો સરકાર જે છે તેઓ ક્યાંક આ સમયને સારી રીતે જોઈ શકશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રીતનું ગઈકાલનું સંબોધન હતું નેવું મિનિટ જેટલું ચાલ્યું અને જે પણ વિપક્ષના મુદ્દા હતા તેને

પણ એ બરાબર કવરનાર છે એમને હઠ પકડીના અડધા કલાકની આપો અને પછી એમણે નરેન્દ્ર મોદી નાટ્યાત્મક બોલે છે અથવા તો કલાકાર છે એ વાતમાં સમય વેઠ્યો એ પાંચ મિનિટમાં એમણે જે નરેન્દ્ર મોદીએ જે આંધ્રપ્રદેશ માટે જે વાતો કરી એને ખારીજ કરી શક્યા હોત જે શરૂઆતમાં બોલ્યા હતા તે પણ એ પાંચ મિનિટ એ ચૂકી ગયા એટલે એમને તક ગુમાવી બીજી બાજુ એ નરેન્દ્ર મોદી જે અગાઉ બોલતા હતા એની આની પહેલાં પણ સરસ બોલ્યા હતા આ વખતે એમનું પર્ફોમન્સ એટલું સારું નહોતું તમે શરૂઆતમાં પાંચ મિનિટ એમણે જેમની લાક્ષણિક શૈલી છે એ બોલ્યા પણ પછી જે રોજગારીના મુદ્દામાં આંકડાઓ આપવા માંડ્યા અને જે એમની માત્ર વાંચન કર્યું ને જે એમની જે જે રીતે આમ છાપ બની છે જબરદસ્ત વક્તા તરીકેની એ ના રહ્યું અને એ ફટાફટ 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 ઉતાવળે ઉતાવળે કે આટલી ટ્રકો આટલી રોજગારી આટલી રિક્ષાઓ આટલી રોજગારી સીએ આટલા ઊભા કર્યા એટલે આટલા એ જે આંકડાઓ બોલવા માંડ્યા અને એનપીપીની જે વાતને કરી અને એ એકદમ પ્રજાના ગળે ઉતરેવી નહોતી અને એવી સરળ ભાષા પણ નહોતી જે પ્રધાનમંત્રી સામાન્ય નરેન્દ્રભાઈની એવી આદત છે કે બહુ સાદી સીધી ભાષામાં લોકોને ઉતરી જાય એવી વાત કરે એ કાલે એ એ ના કરી શક્યા એટલે જેમનું લેક્ચર જે કહેવાય ને શરૂઆતની દસ મિનિટને વાત કરતાં બહુ ટફ રહ્યું અને લેન્ધી રહ્યું બાકી આમ લોકોને રસ પડતો હોય છે નરેન્દ્ર મોદી બોલે ત્યારે રસ પડતો હોય છે એ કાલે થોડું નિરસ લાગ્યું જી ઓકે જે રીતની ગઈકાલની ઘટનાની અંદર આપણે જોવા તો રાહુલ ગાંધી દ્વારા જાદુકી આપવામાં આવી વિપક્ષ દ્વારા જે શાસક પક્ષની અંદર જે ચર્ચાઓ ચાલી કે તેમણે કહ્યું મને ગમે તેટલા પપ્પુ કહી દો કે પછી મને ગમે તેટલી મારી નામદાર કામદારની રીતે ગણતરી કરી લો કે પછી ગમે એટલા આક્ષેપો કરી લો પરંતુ મારા તરફથી તમારા માટે હું નથી અને જે રીતનો એક પોઝિટિવ નેચર એમના તરફથી આવ્યો શું કહેવા માગું છું તે વિશે છેલ્લા ઘણા બધા સમયથી રાહુલ ગાંધીની એક પોઝિટિવ અને પ્રેમાળ વ્યક્તિ તરીકેની જે ઇમેજ કોંગ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે એના ભાગરૂપે એમણે આ ઘણી બધી એક્ટિવિટીઝ કાલે ત્યાં કરી બેસિકલી સંસદની અંદર આ બધા પ્રકારનું આ જપ્પી ઝપીટક્કા બધું હોતું નથી કારણ કે એની પોતાની એક ગરિમા અને એમાં તમારે તમારા વિરોધ કરવાનો છે તમે વિરોધ પક્ષમાં છો અને સૌથી મહત્વની વાત એ છે કે તમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છો તમારે સરકારને પાડવાના તમે પ્રપંચમાં છો અને પછી તમે જે વ્યક્તિ સામે જેની સરકાર સામે આટલા ઉછળી ઉછળી કુદી કૂદી અને તમે આક્ષેપો કરો છો અવિશ્વાસ બતાવો છો આક્ષેપો કરો છો કે આ ભ્રષ્ટાચારી છે બેરોજગારને રોજગારી નથી આપતા વગેરે વગેરે અને પછી તમે એને જઈને ફક્ત એટલું સાબિત કરવા કે તમે કેટલી પ્રેમાણ અને સજ્જન વ્યક્તિ છો તમે એને જઈને ગળે મળો છો તો એ વાસ્તુ છે ને બહુ વિરોધાભાસી ઉભો અને વિરોધાભાસ ઉભો થયો અને એવું પણ થયું જ વાસ્તવમાં એને કારણે કોંગ્રેસ હવે તમે જુઓ અત્યારે પણ તમે મને આ પ્રશ્ન પૂછ્યો ને કાલે આખો દિવસ આજ ગાંધી એના ઉપર ગંભીરતાથી બોલ્યા છે એ બધું સાઈડ રહી ગયું અને આ જાદુકી જપ્પી અને બાકી બધી ફાલતુ વસ્તુઓ છે એ ચર્ચામાં આવી ગઈ તો એ નુકસાન કોને થયું એ નુકસાન કોંગ્રેસ એટલે એમને જે નેરેટિવ તો એ હતું ઊભો થઈ શક્યો નહીં સાઈડ ઉપર રહ્યા

અને બધું મહેનત જે છે કોંગ્રેસ અને સાથી પક્ષોની એ બધી માથે પડી ઓકે મહેશભાઈ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું કે વિપક્ષને બધી જ વસ્તુઓમાં અવિશ્વાસ જોવા મળી રહ્યો છે ભારત દેશની અંદર ક્યાંક જ્યારે સુરક્ષાની વાત કરીએ તો રાફેલના મુદ્દા પર અવિશ્વાસ સુપ્રીમ કોર્ટનો કોઈ પણ ચુકાદો હોય તો તેની પર અવિશ્વાસ ઈવીએમ મશીન પર અવિશ્વાસ પછી જ કોઈ કોઈ પણ યોજના હોય તેની પર અવિશ્વાસ આંકડાકીય માહિતી આવતી હોય તો તેની પર અવિશ્વાસ આર્થિક રીતે કોઈ પણ માહિતી આવતી હોય તો તેની પર અવિશ્વાસ એના વિશે જે તમે એક આખું ડિસ્ક્રાઈબ કર્યું અને જે વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો તે વિશે શું વિશેભાઈ હા પણ એમાં એમણે એક એક મુદ્દામાં જવાબ આપ્યો જેમ કે તમે દિનેશ ત્રિવેદીને સાંભળ્યા હોત તો એમણે બહુ વિગતે વાત કરી કે ભાઈ તમારા સીબીઆઈના ડાયરેક્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર કેમ ઝઘડે છે એનો મુદ્દો સુપ્રીમ કોર્ટના જજો જે બોલે છે એટલે અવિશ્વાસ વિપક્ષ કરતા સિટિંગ જજોમાં છે જે અત્યારે એક રિટાયર થઈ ગયા એ મુદ્દા સાથે એમણે વાત કરેલી જ્યારે નરેન્દ્રભાઈએ એક એક લીટીમાં બોલ્યું કે તમે અવિશ્વાસ અવિશ્વાસ એટલે જે એક્સપ્લેનેશન અપાવવું જોઈતું હતું એ ના અપાયું એટલે ઓવરઓલ કુશલ તમે ભારતીય જનતા પાર્ટી બહુ માહિર છે ચર્ચાઓ કરવામાં પણ કાલે ખબર નહીં એમણે જે ત્રણ કલાક અને વડાપ્રધાનના પોતે નેવું મિનિટનું ભાષણ પણ એ બધોનો જે ઉપયોગ વ્યવસ્થિત કરે છે દર વખતે એ બહુ ના કરી શકી એની સામે તમે જેમ કે તમે આ ફારૂક અબ્દુલ્લાને જોઈ લો કે દિનેશ ત્રિવેદીને જોઈ લો એ જે લોકો થોડા થોડા બોલ્યા અને એમણે થોડા મુદ્દાઓ કવર કરવા પ્રયત્ન કર્યા રાહુલને ભૂલી જાઓ કે એમને વિપક્ષ તરીકે ઉપસાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતાં બીજા સાથી પક્ષો થોડુંક થોડુંક પણ બોલ્યા એમણે બધી વાતોને પ્રયત્ન કર્યો પ્રજાને આગળ મૂકવા માટે અને એને જે ખુલાસો કરવાની વાત હતી એ બરાબર ભારતીય જનતા પાર્ટી ઉઠાવી ના શક્યું એટલે રાજનાથસિંહ પણ ક્યાંક ફેલ ગયા હતા એ આંધ્રપ્રદેશની વાત કરવામાં અને વડાપ્રધાન તો જેના માટે માહિર છે એ તો જબરદસ્ત બેટિંગ કરે એ પણ ક્યાંક બેકફૂટ પર હોય શરૂઆતમાં એમનો દસ મિનિટનું બહુ આક્રમક લાગ્યું એમની લાક્ષણિક લાગ્યું પણ પછીનું ખાસું નીરસ એટલે ઉથલાવતા હતા જે સામાન્ય રીતે એવા કાગળો નથી ઉથલાવતા કે હું વાંચતા નથી પણ ગઈકાલે તો એ કર્યું અને એમનું જે હોમવર્ક કહેવાય એ થોડું કાચું પડ્યું એવું લાગ્યું ઓકે શિરીષભાઈ જે રીતે વાત કરીએ સોનિયા ગાંધીનું ગણિત ક્યાં ખોટું પડ્યું અને જે એક વિશ્વાસ તેમણે જતાવ્યો હતો આ અવિશ્વાસની દરખાસ્ત પહેલા કે અમારી પાસે બહુમતી મળશે અને જે રીતે બે પક્ષ વાત કરીએ શિવસેના અને બીજેડી એ બંને આ અવિશ્વાસની અંદર જોડાવાની ના પાડી મતલબ સરકારની તરફથી પણ આપણે કહીએ કે શિવસેનાનો જે એક ન જોડાવાની વાત તો એ સરકારને પ્રોબ્લેમ પરંતુ જે બીજેડી બીજેડીની છે તે કોંગ્રેસને ન જોડાયા તો ક્યાંક બંને પક્ષોની અંદર જે આ બીજા બે પક્ષ નથી જોડાયા તે ક્યાંક આ ગણિત જે સોનિયા ગાંધીનું છે તે ખોટું પડે શું કહેવા માંગો છો સી આમાંય કોંગ્રેસનો જે આ સુધી પ્રશ્ન છે કોંગ્રેસ અને સાથી પક્ષોનો તો એ તો આ એક આ 126 જે દેખાયા આ એ એનો સદભાગ્ય કહેવાય એટલા માટે કે જે પ્રકારની સ્થિતિઓ હવે ઊભી થઈ રહી છે અત્યારે અને આ કથિત ગઠબંધનની વાતો ચાલી રહી છે પણ એમાં એક પછી એક પક્ષો જે છે આગળ પાછળ થઈ રહ્યા છે કોંગ્રેસના નેતૃત્વ સામે પ્રશ્નો કરી રહ્યા છે એ હિસાબે જોતા આ અવિશ્વાસની દરખાસ્ત જે છે તદ્દન અપરિપક્વ નિર્ણય હતો હવે સ્વાભાવિક છે કે હવે એમણે દરખાસ્ત લેવા છે તો એમણે ખોખારો ખાઈને તો કેવું જ પડે કે અમારી બહુમતી આવવાની છે એ એમને પણ ખબર છે કે આપણે દોઢસો સવાસોની ઉપર નથી જતા પણ એ કેવું તો પડે જ કારણ કે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તમારે સરકાર ઉપર આક્ષેપો કરવાના છે તો તમારે એટલું કહેવું તો પડે કે અમે બહુમતી લાવીશું અને સરકારને પાડી દઈશું એ વાસ્તવિક ધરાતલની સ્થિતિ શું છે બધાને ખબર શિવસેના અને ભાજપનો પ્રશ્ન છે તો એનો સંબંધ હંમેશા ટોમેન્ટ ઝેરી જેવા રહ્યા છે જ્યાં સુધી બે એકબીજાની સાથે કમ્ફર્ટેબલ હોય ત્યાં સુધી એકબીજા સાથે લડ્યા કરે અને જો એમની સામે કોઈ કોમન દુશ્મન આવે એટલે બંને ભેગા થઈ ગયા અને શિવસેનાની તો આ બહુ સ્વાભાવિક નીતિ રહે છે તમે જો એને આગલા દિવસે પણ કેટલા સ્ટન્ટ કર્યા પહેલા એક વિપ બહાર પાડ્યો કે કોઈ મત નહી આપવાનો કોઈ હાજર નહીં રહેવાનું પછી બીજો વિપ બહાર પાડ્યો કે બધાએ હાજર રહેવાનું અને અંતિ નક્કી એવું થયું કે ભાઈ આપણે બધાએ બહાર નીકળી જવું બહાર નીકળી આપણે મતદાનમાં ભાગ જ ન લેવો એનો મતલબ શું છે એનો મતલબ એ જ છે કે આમાં એને દૂધમાં બે બેમાં પગ રાખવા કારણ કે એને ખબર છે કે મહારાષ્ટ્રની અંદર સ્થિતિ જે છે તરત જ બગડી જાય જો અહીંયા કાંઈ ગડબડ થાય તો એટલા માટે એટલે શિવસેના ને હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ કોઈ ગંભીરતાથી લેતું નથી ઉદ્ધવ ઠાકરે ને પણ હવે કોઈ ગંભીરતાથી લેતું નથી એવી સ્થિતિ આવી ગઈ છે અને હવે એ સ્થિતિ અહીંયા કેન્દ્રમાં પણ દેખાઈ રહી છે અને તમે જુઓ શિવસેનાની ગેરહાજરી છે એની નોંધ પણ ક્યાંય લેવાય નહીં કોઈ બોલ્યું નહીં અત્યારે પણ હજી આ આજે ચોવીસ કલાક થવાય હજી સુધી કોઈ એવું નથી કહ્યું કે ભાઈ શિવસેનાના મિત્રો કેમ ગાયબ થઈ ગયા એનું કારણ છે કે એમની જે નીતિઓ જે છે એને કારણે એ પાર્ટી બહુ ઝડપથી ઇરિલેવન્ટ થતી જાય છે અને એ વર્તમાન રાજકારણના પ્રવાહો જે છે એને ક્યાંક ને ક્યાંક પારખવામાં એ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે એટલે એની ચર્ચા કરીને સમય બગાડવાનો કોઈ મતલબ નથી બીજેડી છે એણે ચોક્કસપણે જે કાંઈ નિર્ણય લીધો એ કોંગ્રેસ માટે એક જેને કહેવાય કે ખતરેકી ઘંટી છે જો કોંગ્રેસ વધારે પોતાના સાથી પક્ષોને ભેગા કરવા માગતી હોય તો એને તમામ નાના નાના પક્ષો નાના કે મોટા પક્ષો ખાસ કરીને જે ક્ષેત્રીય સત્રપો છે એમને બધાને પકડી જ રાખવા પડશે એમને છોડવા કે એમને દૂર જવા દેવા એ કોઈ સ્થિતિમાં એને પોસાશે નહીં એટલે જ ગઈકાલની જે આખી કસરત હતી એની પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે આ સમગ્ર ઘટનાક્રમ પછી આવનારા દિવસોમાં જે ગઠબંધન થવાનું છે એનું નેતૃત્વ કરવા માટે કોંગ્રેસ સક્ષમ છે એવું એક ચિત્ર ઉપસાવવું

કરીને ચાર ટકડી કાઢી શું કેવા માંગો છો મંચ ના એટલે વડાપ્રધાન તો એવું બોલે સ્વાભાવિક છે કારણ કે એ એના એ મુદ્દે જ અવિશ્વાસ દરખાસ્ત આવી જરૂરથી અને કોંગ્રેસે એનો ફાયદો લીધો એટલે એવું એ કહેવામાં આવ્યું કે એમના ઘોડે ચડી ગયા કોંગ્રેસવાળાને તે કર્યું પણ પ્રધાનમંત્રી એક એક બીજું વસ્તુ જે સાંજે નથી બોલતા એ બોલ્યા કે ભાઈ મેં એમને ફોન કરીને કહ્યું હતું ચંદ્રબાબુ નાયડુને કે વાયઆરએસના વાદે ના છે ને એમની આ ચાલ છે એટલે એ ઝઘડાવાનો પ્રયત્ન કર્યો આમાં મુદ્દે એટલે એ એ જે સમજ એવું ના કહેવાય એમ કે ભાઈ તમે આને ચાલે ના ચાલો એટલે કોઈક પક્ષને ટીકા કરો તમે અને એની આ ચાલ હતી તમે ફસાઈ ગયા છો અને મૂળ મુદ્દો ચિત્રઈ ગયો ચાતરાઈ ગયો એટલે એ એટલે એ જોયું કે આંધ્ર દેશના લોકોએ તો ઈચ્છ્યું હતું કે ભાઈ તમે આ બધું કહો છો અત્યારે બરાબર છે કે ભાઈ આ નિયમ નથી આવતું આ નથી આવતું તો તમને એ બે હજાર ચૌદમાં ખબર નહોતી જ્યારે તમે એજન્ડામાં મૂક્યું તેલંગાણાના પ્રમુખની ક્યાંક વાહવા પણ કરી તેમણે એની અંદર હા એટલે એટલે એ મુદ્દો આવ્યો કે ભાઈ તમે જ્યારે અત્યારે વાત કરો છો કે આ બધું બંધારણની વિરુદ્ધમાં છે તો જ્યારે તમે ચૂંટણી ઢંઢેરામાં વાત મૂકી વચનો આપ્યા ત્યારે તમને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે તમને આ બધી ખબર નહોતી અને એટલા માટે એમ કહો છો કે તમે અમને અમારી સાથે દગો કર્યો વિશ્વાસઘાત કર્યો એટલે એ મુદ્દો પણ બહાર આવ્યો હું આમાં એક વસ્તુ એડ કરવા માગું છું એકચ્યુઅલી ટીડીપીનો મુદ્દો છે ને એ જુદો છે એમાં દુખે છે પેટમાં ને કૂટે છે માથું સોરી દુખે છે માથું ને પેટ કૂટે છે એવું એવું બધું તંત્ર છે વાસ્તવિકતા એવી છે કે આ જે ગઠબંધનનો જ્યારે મામલો આવ્યો ને ત્યારથી ઘણા બધા નેતાઓને કિંગમેકર બનવાના સપનાઓ આવ્યા છે એમાં એક નીતિશ કુમાર પણ હતા પણ સમય જતા બીજેપીએ નીતિશકુમારને પોતાની સાથે કરી લીધા અને બીજા જે સાઉથમાં સ્ટોલવર્ટ કહેવાય એવા આ એક ચંદ્રાબાબુ નાયડુ છે એ ચંદ્રાબાબુ નાયડુએ ઉચ્છે છે કે સાઉથના જેટલા રાજ્યો છે એ બધાના કિંગમેકર તરીકે ઉભરીને એ બહાર આવે અને એટલા માટે તમે જો એને સૌથી પહેલા જ્યારે સાથ છોડ્યો ને અથવા ચીમકી આપીને ત્યારે એને મુદ્દો શું આપે તો કે મારે અમરાવતી મારે નવું વિકસાવવું છે એના માટે તમે મને પૂરતા પૈસા આપતા નથી અને મારા રાજ્યમાંના વિકાસ માટે તમે પૈસા આપતા નથી એટલે તમે ખરાબ છો એવું કરીને નીકળી ગયા પણ એને બારી તો ખુલ્લી જ રાખી હતી દરવાજો બંધ કરી દીધો પણ બારી ખુલ્લી રાખી હતી કે કાલે ઉઠીને કાંઈ ગડબડ થાય તો બારીમાંથી આપણે પેસી શકાય અને પણ ગઈકાલે એમના જે સાંસદોએ જે મુદ્દા કહ્યા એ કદાચ એમની દ્રષ્ટિએ સાચા હશે કારણ કે સ્થાનિક રાજકારણમાં ઘણા બધા પ્રશ્નો જે ઊભા થતા હોય છે એ આ પૈસાને લઈને થતા જ હોય છે કારણ કે જો ડેવલપમેન્ટનું એમણે જે પ્રોમિસ કર્યું છે એ જો નહીં થાય તો એમની પ્રજા એમને ફેંકી દેશે એમને ખબર છે એટલા માટે પણ હવે સ્વાભાવિક છે કે જ્યારે એ એનડીએથી બહાર થઈ ગયા છે તો પછી હવે એને મોકો આપવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી એવું મને લાગે છે કે એનડીએ વિચારી હોય અને વડાપ્રધાન એવી પણ વાત કરી કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર સોળની આસપાસ મતલબ ડેટ ખ્યાલ નથી બટ આવી ડેટની આસપાસ એક એવી યોજના જેવી જાહેર કરી કે ઇકો ટુ અલગ રાજ્ય સ્પેશિયલ વેહિકલ હા સ્પેશિયલ ફાઇનાન્શિયલ જે સપોર્ટ માટે ત્યારે ચંદ્રબાબુ નાયડુ એમની સાથે સહમત થયા હતા અને પછી આવી રોજ માટે તેવું પણ તેમણે પ્રશ્ન કર્યો હતો શું કહેવા માંગો છો શિવભાઈ શ્રીમય આપ શું ક્યા માંગો છો તે હા એટલે એ મૂળ મુદ્દો એક છે એમને ક્યાંક મે તમને કહ્યું ને કે એની પાછળ એ રાજકીય ગણતરી હોયતી એમને ક્યાં કે કિંગમેકર બનવું છે અને એ ઉછે છે કે જો આ આ ગઠબંધન થાય તો આ ગઠબંધનની અંદર હું સાઉથના બધા રાજ્યોને સાથે લઈને ચાલુ ને આગળ જતા હું મારું રાજકીય ભવિષ્ય જે છે એને થોડું વધારે ઉજ્જવળ બનાવું એના માટે કદાચ મારે અત્યારે જરૂર પડે તો હું એનડીએ સાથે પણ પંગો લઈ લઉં વાંધો નહીં કારણ કે આ ભવિષ્યમાં 19 પાછી આજ સરકાર આવશે એની તો કોઈ ગેરંટી નથી એવું એ માને છે તો પછી એક જુગાર ખેલી લેવામાં શું વાંધો છે ઓકે મહેશભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું કે બે હજાર ચોવીસની અંદર પણ કદાચ આ રીતનો અવિશ્વાસનો દરખાસ્ત આવશે મતલબ એક કોન્ફિડન્સ કે આવતી વખતે પણ અમારી સરકાર બનશે અને એની બે હજાર ઓગણીસની કેવા પ્રકારની આ એક સ્ટેટમેન્ટ નહીં પરંતુ આ જે આખી એક ઘટના ઐતિહાસિક ઘટના બની એની આ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પર કેટલી માઠી અસર પડશે પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન બીજેપી ઓર પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન વાત કરીએ કોંગ્રેસ કે પછી નેગેટિવ બંને પક્ષો ઉપર અથવા તો બીજા બધા પક્ષો પર શું એટલે એવું બે વખત બોલ્યા શરૂઆતમાં પણ બોલ્યા કે મિત્રોને તાકાત મળે એ પ્રાર્થના કર્યું કે ચોવીસમાં પણ મારી સામે આવી દરખાસ્ત લાવે એટલે એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવું જ બોલે જેમ કે સોનિયા ગાંધીને ખબર હતી કે એમની જોડે નંબર ગેમ નથી તો એ કહ્યું કે ના અમારી જોડે બહુમતી છે એટલે એ તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી એમ જ બોલે એમાં એ નથી પણ એનો અસરના અસરનો સવાલ નથી પણ અગેન મારે પેલે મુદ્દામાં જવું છે ને પછી આ વાતમાં કરું જે તમે આજે વાત કરી કે ચંદ્રબાબુ નાયડુ હું એમની સાથે સંમત છું શિરીષભાઈ સાથે એટલા માટે કે ગઈ વખતે પ્રસ્તાવ એ લોકો લાવ્યા હતા પ્રસ્તાવમાં લીધામાં હતા મૂકવા ના મૂકવા ધમકી આપવાની બાબત હતી રાજીનામા પણ મોડા એમણે મિનિસ્ટરે આપ્યા અને જે પ્રસ્તાવ લાવ્યા છે એ જ લોકો ધમાલ કરતા હતા પાર્લામેન્ટમાં એટલે પ્રસ્તાવ પસાર થતો નહોતો મંજૂર થતો નહોતો એટલે એ જે એ ધમકીવાળું કરતા હતા સમાધાનવાળું કરતા હતા આ વખતે એમના ના નાના હવે પાક્કું જ કરી નાખો અને એટલા માટે પછી એમને વિશ્વાસની નહીં બાકી એ લોકો દહીં દૂધ બેમાં જોતા હતા કે જવું ના જવું સમાધાન કરો અને પછી શું થાય છે એ એમણે જોયું પણ પછી મે ના પડે એટલે આ વખતે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા અને પણ હતી કદાચ અમે મૂકીશું અને બીજા પક્ષો નહીં આપે તો એટલે મૂકીને ધમાલ ધમાલ જેવું કર્યા કરતા પણ આ વખતે વિશ્વાસમાં લઈને કર્યું પણ મૂળ મુદ્દો આ જ હતો કે પોલિટિક્સ ખરું જ કે ભાઈ હવે હાવી થઈ જવું અને નેતૃત્વ લઈ લેવું કાંઈ કોંગ્રેસ જોડે નેતૃત્વ નથી બધા સાચી પક્ષો સાથે રાખવાનું એટલે બધા જો આવી જાય મમતાને બધા સાથે તો કદાચ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા મળે આવી એક મહત્વ હોઈ શકે ચંદ્રબાબુ નાયડુની જે રીતે વાત કરીએ રાહુલ ગાંધીના આખા સંબોધનની આખી સ્પીચની ભૂકંપ આવી જશે તેવું કહીને વિધાનસભાની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો બીજેપી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેર જ્યારે ખરેખર તેમને સમય મળ્યો ત્યારે શું લાગી રહ્યું છે કે રાજકીય વિશ્લેષક તરીકે કેવા કેવા મુદ્દાઓને લઈને તેઓ આગળ આવે અને શું ખરેખર ભૂકંપ આવી જાય તેવી વાત કરી કે નહીં શું કહેવામાં ગયા વખતના સત્ર પહેલાં પણ અને પહેલાંના સત્રમાં પણ એક વખત એમણે આવું કહેલું કે અને એ સાંસદની બહાર નીકળતા નીકળતા એમને સ્ટેટમેન્ટ આપેલું કે હું આવતીકાલે એવું સ્ટેટમેન્ટ કરવાનો છું કે ભૂકંપ આવી જવાનો છે અને વાસ્તવમાં એવું કંઈ થયું નહીં એ રાજનૈતિક ભૂકંપની વાત કરતા ઓબ્વિયસ છે પણ એવી કોઈ ઘટના બની નહીં ગઈકાલે પણ એમણે જ્યારે કહ્યું ત્યારે જ એવું લાગતું હતું કે હવે રાહુલ ગાંધી જ્યારે આવું કહી રહ્યા છે ત્યારે હવે કદાચ આમાં કાંઈ બહુ ખાસ નીકળશે નહીં અને ખરેખર એવું થયું રાહુલ ગાંધી પાસેથી કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે જે અપેક્ષા હતી કે એક અભ્યાસ પૂર્ણ વક્તવ્ય હોય એમનું સરકારને ઘેરવાની જોઈએ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે એટલે વિપક્ષી નેતા તરીકે એમણે બધા જ સાથી પક્ષોને સાથે લઈ અને સરકારને ઘેરવાની જોઈએ સરકાર ઉપર તૂટી જ પડવાનું હોય એમણે કર્યું પણ મહદઅંશે એમણે કર્યું પણ પણ સમસ્યા ત્યાં થઈ કે એમની પાસે જે ડેટા હતો એમની પાસે જે માહિતી હતી એમાં બહુ બધી ગડબડો છે દાખલા તરીકે દાખલા તરીકે રેફેલ સોદાની વાત કરી એમણે હવે રેફેલ સોદાની અંદર જેવું એમને સ્ટેટમેન્ટ આવ્યું બે કલાકની અંદર ફ્રાન્સ સરકારનો ખુલાસો આવી ગયો કે ભાઈ આ તો તમારા સમયમાં બે હજાર આઠમાં ડીલ થયેલી અને ત્યારે જ આ ગુપ્તતાનું જે છે ક્લોઝ છે એની અંદર છે અને તમે કેમ એવું કહો છો કે આમાં આવો કોઈ ક્લોઝ નથી એટલે આ બધી બાબતો હા એમણે જે બેરોજગારીની વિશે વાત કરી બીજા જે મુદ્દાઓ છે કે જેમાં ખરેખર સરકારે હજી ઘણું બધું કામ કરવાની જરૂર છે એવા મુદ્દા

પણ એ મુદ્દામાં એ હાવી થઈ ગયા છે એની સામે અવિશ્વાસની દરખાસ્ત સોરી વિશેષાધિકાર ભંગની બ્રિજ ઓફ પ્રિવિલેજ એ નાખી દીધો અનંતકુમારે જે એમને જ જોઈતું હતું કે એની ચર્ચા કરી અને એ મુદ્દો એ પછી એ જે હેલિકોપ્ટરની વાત છે અને જે બફોર સુધાની વાત છે એ પણ કરશે કે ભાઈ એ બી રાષ્ટ્રીય મુદ્દો હતો તો તમે તમે ગોપનીયતા વાત નથી કરતા અને તમે આને કેમ બનાવો છો એટલે એ એમાં બીજેપી ખરેખર ટ્રેપમાં છે કારણ કે એની ચર્ચા એ ઈચ્છતા હતા અને જો અવિશ્વાસની સોરી વિશેષાધિકાર ભંગની દરખાસ્ત પાછી નહીં ખેંચે અનંતકુમાર અને એની ચર્ચા કરશે તો પછી આ આ મુદ્દો લાંબો ચાલશે હોય ના હોય જુદી વસ્તુ છે પણ આખી ચર્ચામાં નાખે કે આટલા આ થયા છે ને આ ભ્રષ્ટાચાર છે દેખાય છે પણ આ ગોપનીયતાથી બહાર નથી આવતું એ ક્લોજના લીધે નથી આવતું પણ એ મુદ્દો મૂકવામાં સફળ થાય એટલે મને તો એવું લાગે છે શિરીષભાઈ કે કદાચ અનંતકુમારે જે જે દરખાસ્ત મૂકી છે એ બહુ ટૂંક સમય પાછી ખેંચી લેશે કારણ કે એ પછી તક નહીં આપે એવું લાગે છે કારણ કે નહીં તો તકલીફ તો થાય જી શું ક્યાં માગો

o <síntos> ખુદ પ્રાઇમ મિનિસ્ટરે સર્ટીફાઈ છે એ બહુ પારદર્શી રીતે થઈ એમની સરકારની વાત નથી કરતો ડીલ પહેલી થઈ ત્યારથી એટલે એમને તો મનમોહનસિંહ અને આનંદ શર્માને પણ સર્ટિફાઈ કરી દીધા કે ભાઈ એમણે કર્યું હતું બરોબર જ કર્યું હતું એમાં કઈ ખોટું નથી પછીના સમયગાળામાં આ છ વર્ષ દરમિયાન બે આ સરકાર તો બે ચૌદમાં આવીને તો બાકીના છ વર્ષ જે છે એની અંદર શું ઘટનાક્રમો થયા એટલે જ હું કહું છું કે જ્યાં પ્રિવિલેજ મોશન આવશે અને જો એમાં ચર્ચા થશે તો સો ટકા એવા નવા પ્રશ્નો ઊભા થશે જેમ ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં પ્રશ્નો ઊભા થયા એમ આની અંદર પ્રશ્નો ઊભા થશે અને કોંગ્રેસ છે એ વધારે ભીષમાં આવશે એટલા માટે જ એટલા માટે જ પ્રિવિલેજ મોશન લાવ્યા છે અને કોંગ્રેસ આ મુદ્દા ઉપર એની જવાબદારી બને કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રીઓ જે છે એ કટઘરામાં આવીને ઉભા રહે એવી સ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થવાનું છે પણ કદાચ એ લોકો જે રીતે વાત કરે છે સાવ તો કાપ કાચું કાપે અને આપણને જે ખબર પડે છે એમને બી ખબર પડતી હશે કે ભાઈ આપણે આબૂદ થઈ જઈશું એ જે એમેન્ડમેન્ટની વાત કરે છે કે ભાઈ એ જે ડીલ થયું બે હજાર આઠમાં એ પછી જે એમેન્ડમેન્ટ થયું અને એની ઉપર એમનો ફોકસ છે અને એ જો એમ કહેતા કે ટ્રાન્સપરન્સી હતી ને બધું હતું તો એ જ ટ્રાન્સપરન્સી અત્યારે લાવો ને તમે કેમ સિક્રેટ મોશનમાં આવી ગયા છો કે પ્રાઇવેસીમાં આવી ગયા છો એટલે એ જે મુદ્દો કહી રહ્યા છે એટલે એમની જોડે કંઈક તો હશે એટલે હવે તો એ જોવાનું રહ્યું કે પ્રિવિલેજ મોશન આવે અને શું એવિડન્સ રાખે છે રાહુલ ગાંધી કે પછી ગફલત કરે છે અને તક આપી દે છે ભાજપને એ જોવાનું રહ્યું બિલકુલ અને બીજી વાત કરીએ તો સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક ના એટલે એમાં શું થયું કે સર્જિકલ સ્ટ્રાઇક ની વાત નું એને રૂપક લીધેલું રાહુલ ગાંધીએ એટલે કે સર્જિકલ જુમલા સર્જિકલ સ્ટ્રાઈક ની જગ્યાએ સર્જિકલ જુમલા એટલે આ બધા પ્રાઇમ મિનિસ્ટર હોશિયાર છે એટલે પ્રાઇમ મિનિસ્ટર શું કહ્યું કે તમને અમારા સર્જિકલ સ્ટ્રાઇક કરી એની ઉપર ડાઉટ છે સૈનિકો ઉપર ડાઉટ છે એને ટર્નિંગ પોઈન્ટ જે માર્યો પ્રાઇમ મિનિસ્ટર એટલે જે ઓરિજિનલ વાત હતી એની એ ભૂલાઈ ગઈ કે રૂપકમાં એ તો બોલે કે સર્જિકલ જુમલાઓ એ સંદર્ભમાં વાત કરેલી પણ પ્રાઇમ મિનિસ્ટર બહુ જ હોશિયાર છે એટલે એમણે એમ કહ્યું કે આ દેશના સૈનિકોનો અપમાન કરો છો તમે આખી વાત ઉઠાઈ નકે રાખી વાત ઉઠાઈ કરી તો મતલબ સિરીઝ મે આપ શું કે માંગો છો એક રાજકીય વિશ્લેષક તરીકે જે વિપક્ષ તરફથી પણ મુદ્દાઓ આવ્યા

એમાંથી મેં જેમ પહેલાં કહ્યું એ પ્રમાણે એક બાબતનો લાભ જે કોંગ્રેસને મળવાનો હતો કે આવનારા દિવસોમાં જે ગઠબંધન થવાના છે એનું નેતૃત્વ કોંગ્રેસ કરી શકશે કે નહીં વધુ નવા પક્ષોને આમાં જોડી શકશે કે નહીં એની એક લિટમસ ટેસ્ટ હતી એમાં કોંગ્રેસ ગઈકાલે દુર્ભાગ્ય ફેલ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટી પાસે તો એડવાન્ટેજ હતો ત્રણસો નો તો આંકડો બતાવે છે એને બીજી કોઈ ચિંતા હતી નહીં અને સામે બોલવા માટે નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રખર વક્તા હતા એટલે એને જવાબ પણ આપી દીધા એટલે એને જે એડવાન્ટેજ મળવાનો હતો એ પણ એને મળી ગયો બે હજાર ઓગણીસનો જ્યાં સુધી પ્રશ્ન છે બે હજાર ઓગણીસ સુધીમાં હજી બીજા ત્રણ રાજ્યોની ચૂંટણીઓ આવવાની છે મહત્વના ત્યાં સુધીમાં આની ઇફેક્ટ જે છે કદાચ ઓછી પણ થઈ જશે અને એ ચૂંટણીઓ પૂરી થાય એ પૂરી થતાં થતાં નવી ચૂંટણી લોકસભાની આવશે એટલે ત્યાં સુધીમાં ઘણા બધા પાણી ગંગા જમ્મુના સબરમતીમાં ભાઈ જવાના ઓકે તો ધન્યવાદ શિરીષભાઈ અને મહેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાવ બધા જે રીતે આજની ચર્ચા હતી કે બે હજાર ઓગણીસની અંદર કેવા પ્રકારનું જોવા મળશે જે ગઈકાલે આપણે શુક્રવારે આ ઐતિહાસિક જે પ્રકારની એક ઘટના બની બાર કલાકની મેરાથોન વિપક્ષ અને શાસક પક્ષ બંનેના મુદ્દાઓ સામ સામે આવ્યા ચર્ચાઓ જોર ચાલી અવિશ્વાસની જે દરખાસ્ત આવી હતી તે ક્યાંક ફેલ પડી સરકારની સામે તે પાસ ના થઈ શકે દર્શક મિત્રો જે ગઈકાલની ઘટના હતી અને તે વિશે રાજકીય વિશ્લેષકો પાસેથી આપણે સારું વિશ્લેષણ લીધું દર્શક મિત્રો પરંતુ જોવાનું એ રહે છે કે બે હજાર ઓગણીસની લોકસભા પહેલા વિપક્ષ દ્વારા શાસક પક્ષો દ્વારા પણ કેટલાક મુદ્દાઓને લઈને રેલી કરવામાં આવશે પરંતુ તેની અંદર કેવા મુદ્દાઓ આવે છે જનતાને શું ફાયદો થાય છે ખરેખર તો એ છેલ્લે આપણે જોવાનું રહેશે પરંતુ દર્શક મિત્રો આજની ચર્ચામાં આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર